મિત્રો આજે આપણે જોઈશું વિશ્વનો એકમાત્ર મુસ્લિમ દેશ જ્યાં ઘર ઘરમાં કુરાન સાથે રામાયણ પણ રાખવામાં આવે છે તો ચાલો જોઈએ મિત્રો મિત્રો આ સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશમાં રામની પૂજા કરવામાં આવે છે નવી દિલ્હી તારીખ અઠ્ઠાવીસ માર્ચ બે હજાર અઢાર બુધવારે ભારતમાં હિન્દુ ધર્મના લોકો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને પોતાના ભગવાન અને તેમના જીવન આધારિત ગ્રંથ રામાયણને પોતાના સૌથી મોટા પવિત્ર ધાર્મિક ગ્રંથમાંથી એક માને છે મિત્રો ભારતીય જ્યારે એકબીજાને મળે છે ત્યારે પણ રામ રામ બોલે છે આ સાથે જ દર વર્ષે રામલીલાનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવે છે જેમાં બધા લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે તો મિત્રો તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ લોકો વસ્તી ધરાવતા દેશમાં પણ લોકો ભગવાન રામને રામાયણની ખૂબ જ દીવાના છે આટલું જ નહીં આ દેશમાં એક જગ્યા છે કે જેને યોધ્યા કહેવામાં આવે છે અને અહીંના લગભગ બધા મુસ્લિમ પણ ભગવાન રામને જ પોતાના આદર્શ પુરુષોત્તમ પવિત્ર રામાયણને જ સૌથી વધારે માને છે તો તમને એ જાણીને નવાઈ લાગશે કે રામાયણનો અહીં એટલો પ્રભાવ છે કે આજે પણ આ કે દેશના કેટલાય વિસ્તારમાં રામાયણના અવશેષ અને પથ્થર પર કરવામાં આવતો કોતરકામમાં પણ રામકથાના ચિત્રો જોવા મળે છે આ દેશ વિશ્વના નકશા પર દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો છે અને તેની વસ્તી લગભગ તેવીસ કરોડ છે આ દેશનું નામ છે ઇન્ડોનેશિયા અને આ દુનિયાનો ચોથો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે અહીંની મોટાભાગની વસ્તી મુસ્લિમોની જ છે મિત્રો વર્ષ ઓગણીસો તોતેરમાં આ દેશની સરકારે એક આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલાય દેશોમાંથી રામલીલાના કલાકારે ભાગ લીધો હતો પહેલીવાર કોઈ મુસ્લિમ દેશ હિન્દુઓના સૌથી પવિત્ર મહાગ્રંથ રામાયણ પર આ પ્રકારનું આયોજન કર્યું હતું મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો આભાર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો